નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જે સંસ્કૃતના મિત્રો જે તમામે તમામ પાઠ અને જે પ્રવૃત્તિઓ આપી છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો પહેલું છે નંબર એક છે શું છે કે કો અરૂ કહ કો અરુક હે તો એના એનો પરિચય જોઈએ સૌપ્રથમ તો જોઈએ પરિચય તો મિત્રો અહીંયા આ પાઠમાં એક પક્ષીની વાત રજૂ કરવામાં આવી છે પક્ષીના મનમાં એક પ્રશ્ન થાય છે કે કોણ નિરોગી છે જેને સંસ્કૃતમાં કો અરુક નિરોગી શું કહેવાય તો કો અરુક કોરુક શું થાય નિરોગી છે તો કોણ સંસ્કૃતમાં એને કો કહે છે પરંતુ તેનો પોતાનો અવાજ કો અરુક ના ઉચ્ચારણના સમાન છે તેથી તે જ્યાં પણ જાય છે ત્યાં એ સવાલ પૂછે છે લોકો તેનો ઉપવાસ કરે છે અંતે તે એક ઋષિમુનિની પાસે જાય છે અને ત્યાં તેને પોતાના જવાબ મળે છે તો તો જોઈએ જોઈએ પ્રવૃતિ નંબર 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 છે કે નીચે આપેલા ક્રિયાપદોનો વાક્યમાં પ્રયોગ કરો અને આ ક્રિયાપદોના અર્થ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે અહીંયા ઉદાહરણ આપ્યું છે શું છે ઉદાહરણ તરીકે ભવતી વિદુષી પ્રસન્ના ભવતી અહીંયા ભવતી શબ્દ આપે છે બરોબર છે તો વિદુષી પ્રસન્નાભવતી આવું આપણે વાક્ય પ્રયોગ કરવાનું છે તો અહીંયા શું આપે છે અટતી તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી ત્યારબાદ બીજો છે તો મહેશ પાઠશાળા ગતિ તો સીતા પ્રશ્ન પૂછતી ચોથો વધતી તો નયન વધતી આ તમે લખી શકો હવે જે મિત્રો જોડકા જોડવાના છે મિત્રો અહીંયા તમારી સમગ્ર જોડકા આપ્યા છે તો જોડકા તમારે શું કરવા છે

નીચેના માટેના સંસ્કૃત શબ્દો લખવાના છે પહેલું શું છે ખરીદી તો ક્રયણ એટલે ખરીદી થાય લૂંટ એટલે લૂંટનમ લૂંઠનમ શું થાય લૂંઠનમ બાદ ત્રીજું દાંતનું ચોકઠું તો કૃત્રિમ દંતાવલિહી વેપારી તો આપણીક પાંચમું પછી તો પચ્યાત બરાબર તો આ તમે લખી શકો આગળ જોઈએ પ્રવૃત્તિ બીજી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો શંભુ કેમ વધતી તો શંભુ શું કહે છે તો શંભુનાથ વદતી મમ પત્ની ભોજન પચાદ એવ ભોજન કરો બીજું સ્વાનસ કં તો સ્વાન સ્વાનસ દર્શન સ્વભાવ અસર ત્રીજું જોઈએ આપણે દ્વિતીચોર કેમ વદે તો દ્વિતીયર વદસ્વરમાં કુ શર્તમાન કાલે વાર્તા આગમીશ્ય ત્યાર સુધી

આપેલી કવિતા વાંચો અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે પ્રવૃત્તિ નંબર એક નીચે આપણે ચિત્ર ઓળખી તેના સંસ્કૃત નામ લખો મિત્રો આ ચિત્ર શેનું છે આપણે સંસ્કૃત નામ લખવાનું છે મિત્રો જો આ શું છે તો એને ઓળખવાનું છે અને પછી નામ લખવાનું તો શું આ એક માળો છે માળો એટલે શું થાય તો નીડહ શું થાય નીડહ એટલે માળો થાય બીજું આ શું છે ચકલી છે તો શું આવશે ચટકહ ચટકહ આ રીતે આપણે લખી શકીએ ચટકહ બરાબર છે આગળ આ મિત્રો શેનું ચિત્ર છે તો પાણી છે તો શું આવશે નીરહ શું આવશે नीरह જે આપણે લખ્યું છે આ શું છે વૃક્ષ તો શું આવશે વૃક્ષહ શું આવશે વૃક્ષહ થાય એટલે આપણે લખી શકીએ આગળ આ સંચિત્ર છે તો પંખીઓ ચણ્યા છે તો શું આવશે ચટક તો શું છે ચટક તો શું આવશે ચટકહ બરોબર છે આ શું વાદળા તો એને તો શું કહેવાય ગગનમ એટલે વાદળો થાય શું થાય ગગનમ એટલે વાદળા થાય અને બીજું મેઘ એટલે પણ વાદળા થાય મેઘહ એટલે પણ વાદળા

લખી શકો છો તો મિત્રો આપણે આપણે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો મિત્રો જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર